વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.21 જોઈશું. હવે જો એની રકમ શું આપી છે આકૃતિમાં એક પરિમાણિક ગતિ કરતા કણ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવે છે. આલેખમાં ત્રણ સમાન સમયગાળા દર્શાવ્યા છે. આ એક સમયગાળો બીજો અને ત્રીજો સમાન સમયગાળો છે. તો કયા સમયગાળામાં સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા સમયગાળામાં સરેરાશ ઝડપ સૌથી ઓછી છે તથા દરેક સમયગાળા માટે સરેરાશ ઝડપના ચિહ્ન જણાવો એટલે સરેરાશ વેગના ચિહ્ન જણાવો. ચલો ઉકેલામાં જુઓ અહીંયા x વિરુદ્ધ t ના આલેખમાં આપેલ સમયગાળા માટે આલેખનો ઢાળ એ સરેરાશ વેગ અથવા તો ઝડપ સરેરાશ વેગ કૌંસમાં ઝડપ દર્શાવે છે. ટૂંકમાં આ સમયગાળા માટે સરેરાશ ઝડપ એક્સ વિરુદ્ધ ટી નો આલેખ હોય તો તમારે ઢાળ લેવો પડે. જો આ ઢાળ પછી અહીંયા ઢાળ અને અહીંયા ઢાળ x વિરુદ્ધ t નો આલેખ આપ્યો હોય અને એમાં તમારે સરેરાશ વેગ શોધવો હોય તો આલેખનો ઢાળ લેવો પડે. તો એના પરથી એવું કહી શકાય કે જ્યાં આલેખનો ઢાળ એ સમયગાળા 3 માટે સૌથી વધુ આમાં આલેખનો ઢાળ સૌથી વધારે છે એટલે ત્યાં સૌથી વધુ છે તેથી સરેરાશ ઝડપ વધુ થશે સૌથી વધુ થશે. ચલો હવે સરેરાશ ઢાળ ક્યાં સૌથી ઓછો જો અહીંયા સૌથી વધારે ઢાળ હતો પણ અહીંયા સૌથી ઓછો ઢાળ છે એટલે આલેખનો ઢાળ સમયગાળા બે માટે સૌથી ઓછો છે તેથી સરેરાશ વેગ અથવા ઝડપ સૌથી ઓછી એટલે ટૂંકમાં સમયગાળા 3 માટે સરેરાશ ઝડપ સૌથી વધારે સમયગાળા 2 માટે સરેરાશ ઝડપ સૌથી ઓછી. હવે ચિહ્ન જણાવો ચિહ્ન એટલે વેગ લેવો પડે બરોબર વેગમાં પ્લસ માઇનસ આવે એટલે જો સમયગાળા 1 અને 2 માટે ઉપર આલેખો પહેલા ચરણમાં તો સરેરાશ વેગ ધન થાય માટે સરેરાશ વેગ એ ધન થશે પોઝિટિવ અને સમયગાળા 3 માટે સરેરાશ વેગ એ નીચે છે એટલે ઊણો થશે નેગેટિવ. એટલે પહેલા બીજા સમયગાળા માટે વેગ ધન હશે અને બીજા સમયગાળા માટે વેગ ઋણ હશે. તો આ રીતે આ દાખલાનો જવાબ આપી શકાય. બધાને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય હિન્દ.